વેચાણ થતાં નશાકારક પદાર્થ જેને સામાન્ય રીતે બધા તાળી કહેતા હોય છે તેઓનું વેચાણ થતું અટકાવવા માટે શક્ય તમામ પગલાં લેવા માટે પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર સાહેબે સૂચના આપેલી જેના અનુસંધાને આણંદ રૂઅલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશને બાતમી મળેલ કે સામરખા ખાતે રહેતા ભરતભાઈ કનુભાઈ પરમાર રહેવાસી માવસિંગ ફળિયુંનાઓ પોતાના ઘરે આ તાળીનું વેચાણ કરે છે જે અનુસંધાને બાતમી હકીકત આધારે રેડ કરતાં ભરતભાઈ કનુભાઈ પરમારના ત્યાંથી આઠ લીટર જેટલી તાળી મળી આવેલી હતી અને કેમિકલ યુક્ત પદાર્થ પણ મળી આવેલો તો આ મુદ્દામાલ ક્યાંથી મેળવેલ છે તે બાબતે તેની પૂછપરછ કરતાં આ મુદ્દામાલ નીલમ શ્રીકાંત સન ઓફ સાઈદુલ્લા જે મૂળ આંધ્રપ્રદેશના નાલગોંડા જિલ્લાનું વતની છે તેની પાસેથી મેડલ હોવાની હકીકત જણાવતા તાત્કાલિક પોલીસે આણંદ રૂરલ પોલીસે તેના ઘરે રેડ કરતા તેના ઘરેથી સિત ઇકોતેર પોઈન્ટ જીરો નાઇન કિલોગ્રામ જેટલો કેમિકલયુક્ત આ પદાર્થ મળી આવેલો હતો બંને આરોપીના વિરુદ્ધમાં આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ત્રણસો આઠ તથા આઈપીસીની ત્રણસો આઠ તથા પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ બંને આરોપીના રિમાન્ડ મેળવી આ આરોપીઓ અન્ય કઈ કઈ વ્યક્તિઓને આ કેમિકલયુક્ત પદાર્થ આપે છે તે બાબતે હકીકત મેળવી આ ગુનાના કામે તેઓએ રાજેશભાઈ ઉર્ફે ધનો ભૈલાલભાઈ રહેવાસી સ સલાટિયાપુરા તથા અર્જુનભાઈ સુરેશભાઈ વાઘેલા રહેવાસી ચકલી ચકલાસીને આ મુદ્દામાં આપેલ હોવાની હકીકત જણાવતા બંને આરોપીઓને પણ હાલમાં ધરપકડ કરવામાં આવેલી છે આમ કેમિકલયુક્ત જે દરેક વ્યક્તિ માટે જીવલેણ હોય છે તેમ છતાં તે જાણતા હોવા છતાં આ મુદ્દામાલ વેચતા હોવાની હકીકત મળતા આ બંને આરોપીઓ અને રિમાન્ડ દરમિયાન અટક કરેલ અન્ય બે આરોપીઓ એમ ચાર આરોપીઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે